बनासकांठा जिल्लामां कोरोना बाद हवे म्युकोरमाइकोसिस नामना रोगना चार दर्दीओ सामे आवता ज आरोग्य विभाग सतर्क बन्यो छे। पालनपुरमां बे, डीसामां एक अने धानेरामांथी एक एम कुल चार दर्दीओनी सारवार आपवा पालनपुर खाते आवेली जिल्लानी मुख्य कोविड हॉस्पिटलमां म्युकोरमाइकोसिसना दर्दीओ माटेनी अलग आइसोलेशन वोर्ड शरू करायो छे। हजु तो समग्र दुनिया कोरोना वायरस सामे लड़ी रही छे, तेवामां હવે મ્યુકોરમાઇકોસિસ નામના રોગ માનવ જાત ઉપર વરસવા તૈયાર થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસિસના ચાર દર્દીઓ સામે આવતા જ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ધાનેરાના એક દર્દી, ડીસાનો એક દર્દી અને પાલનપુરના બે વ્યક્તિઓને મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા તેઓએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા, પરંતુ ત્રણ દર્દીઓની હાલત વધુ ગંભીર જણાતા તેઓને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ ખાતે રિફર કરાયા છે। જ્યારે એક દર્દીને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બનાવેલા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે। આ તમામ દર્દીઓને અગાઉ કોરોના થયો હતો અને તેની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેઓને મ્યુકોરમાઇકોસિસની ઝપેટમાં આવ્યા હતા। મ્યુકોરમાઇકોસિસ એક જાતનો ફૂગના લીધે, એટલે કે એક ફંગસ છે એના લીધે થાય છે। મ્યુકોરમાઇકોસિસ નામના ફૂગ છે આ, જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે। આવા બે કેસીસ આપણા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે અને આ કેસની અંદર આ જે એક જાતની ફૂગ છે એ ફૂગ આપણા શરીરના મોઢાના મોટાભાગે મોઢાના ભાગમાં, તાળવામાં, આંખોના ભાગમાં અને પેઢું આ દાંત અને પેઢુંના ભાગની અંદર આ જંતુ એટલે કે ફૂગ લાગી જતી હોય છે। ફૂગ લાગવાનું કારણ એક જ છે કે લાંબા ટાઈમ સુધી પેશન્ટ વેન્ટિલેટર પર હોય, બાયપેપ માસ્ક ઉપર હોય અને ક્યારેક ડાયાબિટીસ હોય, ક્યારેક સ્ટીરોઇડ એટલે કે જે સ્ટીરોઇડ નામની દવા જે ચાલતી હોય છે એના લીધે થાય, અને ક્યારેક પોતાની શરીરની રેઝિસ્ટન્સ પાવર ઘણો ઓછો હોય ત્યારે આ થઈ શકે છે। અમે અત્યારે 15 બેડનો એક મ્યુકોરમાઇકોસિસ વોર્ડ તૈયાર કર્યો છે, ઉપરાંત ENT સર્જન અને ડેન્ટલ સર્જન અને આઈ સર્જન પાસેથી અમે એમની જે રિક્વાયરમેન્ટ છે આ પેશન્ટને સારવાર કરવાની, એ રિક્વાયરમેન્ટ જે જે દવાઓ છે, જે સાધનો છે, એન્ડોસ્કોપ છે, એ જે જે જરૂરી સાધનો છે એ મંગાવવા માટે અમે તૈયારી કરી નાખી છે અને એનો ઓર્ડર પણ અપાઈ ગયો છે। આમાં શરૂઆતના સ્ટેજની અંદર મોઢા પર સોજો આવો, આંખ ઉપર સોજો આવો, પેઢુંમાં સોજો આવો, દાંત હલવા અને પેઢુંના ભાગની અંદરથી રસી આવી, ચામડી ઉપર કાળો ડાઘ દેખાવા માંડવો અને દુખાવો થવો અને ક્યારેક તાવ આવો, આ બધું જ્યારે ચિહ્નો જ્યારે શરૂ થઈ જાય ત્યારે સમજવાનું કે આ વસ્તુ શરૂ થઈ છે, મ્યુકોરમાઇકોસિસ એટલે ફંગસનો આ રોગ લાગુ પડ્યો છે। શરૂઆતના સ્ટેજની અંદર જો એની પ્રોપર દવા જો કરવામાં આવે તો આ રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે, પરંતુ જો એમાં ડીલે એટલે કે મોડું કરવામાં આવે તો આ રોગ ફેલાઈને આગળ ચામડીના નીચે સ્નાયુઓના નીચે હાડકા અને એટલા સુધી પહોંચીને છેક મગજ સુધી પહોંચી જાય, ક્યારેક આંખના ડોળા સુધી પહોંચી જાય તો આંખનો ડોળો કાઢી નાખવો પડે, આંખ કાઢી નાખવી પડે, હાડકામાં પહોંચી જાય તો હાડકું બધું કાપી નાખવું પડે, જ્યાં જ્યાં બી બગાડ હોય બધું જ કાઢી નાખવું પડે, જ્યાં સુધી ન કાઢો ત્યાં સુધી આ રોગ મટતો નથી, કારણ કે દવા ત્યાં સુધી અસર કરતી નથી। પછી દવાઓ ભારે માની આપવી પડતી હોય છે, જે એન્ટીફંગલ દવાઓ છે જે ઘણી મોંઘી પણ છે અને ઘણી સાઈડ ઇફેક્ટવાળી છે। આમ જો લેટ કરો તો આ રોગ મોત કરાવી શકે છે। અમદાવાદ સિવિલની અંદર અત્યારે 40% દર્દીઓના મૃત્યુ થાય છે આ કેસની અંદર।